કે જ્યાં બેન્કિંગ છેતરપિંડીની વધુ એક ઘટના આવી રહી છે સામે ઓનલાઈન વેપારના નામે ચીટિંગ કરનારી ટોળી ઝડપાઈ ચૂકી છે પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી આ મામલે તપાસ શરૂ કરી છે ફેક વેબસાઇટ બનાવી ઘર વખરી સસ્તા દરે વેચી ગ્રાહકો પાસે તેઓ રૂપિયા પડાવતા હતા આ ઠગ પાછોએ વીસ કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી પવિત્રા પોઈન્ટ અને મોટા વરાછામાં આવેલા શોપિંગ સેન્ટરમાં દરોડાની કાર્યવાહી કરાય

એક ઓફિસ જે ઝડપી પાડી હતી ત્યાં કેટલા ઇસમો જે છે તે ડુપ્લિકેટ જે વેબસાઇટ જે બનાવતા હતા અને ફ્લિપકાર્ટ જેવી ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને લોકોને અલગ અલગ જે વસ્તુઓ છે તે ખરીદવાના નામે છેતરપિંડી કરતા હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે હાલમાં તો છ જેટલા ઈસમોની ધરપકડ છે તે સરથાણા પોલીસ દ્વારા જે કરવામાં આવી છે અને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઓગણીસથી વધુ જે વેબસાઇટ છે તે બનાવી હોય તે રીતે છે અને સાથે સાથે ગુજરાત અને ગુજરાતના બહારના લોકોને આ રીતે ટાર્ગેટ કરવામાં આવતા અને જે રીતે આ જે બેંકની જે કીટો છે તે પણ મળી આવી છે નેવ્યાસી જેટલી આ જે કીટો છે તે મહત્વની વસ્તુ એ છે લોકો પાસે ભાડે લઈ અને જે રીતે આ જે ખરીદી જે લોકો પાસે કરતા હતા તે તમામ જે રકમ હતી તે આ બેંકોની અંદર ટ્રાન્સફર કરવામાં આવતી અને ત્યારબાદ આ અંદરથી રૂપિયા છે તે ઉપાડી લેવામાં આવતા હતા અને જે ધારકો છે તેમને આ બેંક છે આના જે ખાતા જે આપવામાં ભાડે આપવામાં આવે છે તેમને નજીવી રકમ આપી અને તેમની પાસેથી તમામ જે કીટો હતી તે લેવામાં આવતી હતી અત્યારે સરથાણા પોલીસ દ્વારા એકસો સાડત્રીસ એટીએમ કાર્ડ નેવ્યાસી બેંક કીટ ક્યુ કોડ જે મોબાઈલ ફોન છે લેપટોપ છે તમામ જે વસ્તુઓ છે તે મળી આવી છે મહત્વની વસ્તુ એ છે કે સુરત હવે જે સાયબર ફ્રોડનું એપી સેન્ટર દિવસે દિવસે બનતું હોય તે રીતનું લાગી રહ્યું છે કારણ કે મોટા વરાછા સરથાણા અને આ જે કાપોદરા અને આ વિસ્તારોની અંદર સતત આ જે નવા કોમ્પલેક્ષોની અંદર આ રીતના જે રેકેટો ચાલતા હોવાની જે માહિતી છે તે મળી રહી છે હાલમાં તો છ જેટલા ઈસમોની જે ઝડપી પાડવામાં આવ્યા છે અને તમામની જે પૂછપરછ કરવામાં આવી રહી છે અત્યાર સુધી કેટલા કરોડો રૂપિયાનું જે આ રીતે કૌભાંડ કર્યું છે તેની પાછળ બીજા કેટલા લોકો રહેલો છે તે અલગ અલગ શહેરો સુધી પણ પહોંચી શકે છે કારણ કે આ બેંક ખાતા જે લોકો ભાડે આપે છે તેમની સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે કારણ કે ગેરકાયદેસર રીતે પોતાના જે બેંક જે ખાતા છે લોકોને જે રૂપિયા ટ્રાન્ઝેક્શન કરવા માટે જે ભાડે આપવામાં આવતા હતા